વાહિનીના ગુજરાત પ્રદેશના મહાસંગઠન સચિવ રોહિતભાઈ ચૌધરી દ્વારા કોહીવાવ ગામે દીકરીના લગ્નમાં રૂપિયા 1,11,000નું કન્યાદાન કર્યું. હાલોલ તાલુકાના છેવાડાના કોહીવાવ ગામમાં માતા વગરની બારિયા રમણભાઈ દેવજીભાઈની સુપુત્રી સોનલ કુમારીના લગ્નમાં રોહિતભાઈ ચૌધરી વડોદરા દ્વારા સોનલને પોતાની દીકરીમાંની હિન્દુ રીતિરિવાજ મુજબ રૂપિયા 1,11,000નું વસ્તુ સ્વરૂપે ટીવી ફ્રીજ સહિત સમગ્ર વસ્તુનું કન્યાદાન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તેમના મિત્ર વર્તુળ દ્વારા કોહીવાવના આજુબાજુના ઝાલરિયા, કેસરપુરા, ભૂરીવેરી જેવા 4 ગામ દત્તક લીધા છે અને આ તહેવારે પણ તેમના સુખ દુઃખના પ્રસંગોમાં હાજરી આપે છે. આ પ્રસંગે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પ્રભારી હરપાલસિંહ જાડેજા, રાજકોટ, પંચમહાલ જિલ્લા અધ્યક્ષ પરેશભાઈ બેલદાર, સંગઠન મંત્રી વિનોદ પુરાણી, વડોદરાના મોરેશ્વરભાઈ ઇંગલે હાજર રહ્યા હતા. સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કન્યાદાન એ સૌથી મોટું દાન હોય છે. હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે અમારા રોહિતભાઈ ચૌધરી જે અમારા ગ્રુપના છે અને તેઓ હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રદેશના સંગઠન મહાસચિવ છે. અમારી જોડે હિન્દુ યુવા વાહિનીના પ્રભારી બાપુ પોતે હરપાલસિંહ જાડેજા પણ હાજર છે. પંચમહાલમાં આવેલા પરેશભાઈ બેલદાર અને વિનોદભાઈ પુરાણી સહિત હું પોતે મોરેશ્વર ઇંગલે. અમારા મિત્રને એવો સારો સુઝાવ વિચાર આવ્યો કે આપણે જે વિસ્તારમાં ફરીએ છીએ, અમે અવારનવાર આ ગામોમાં આવતા હોઈએ છીએ, અનેક પરિવારો જોડે અમે ઉઠક બેઠક કરતા હોઈએ છીએ, એમના દુઃખ સુખમાં અમે ઊભા રહેતા હોઈએ છીએ. અમારા જ વિસ્તારના અમારા એક મિત્ર છે જેઓ રમણભાઈ બારિયા, તેમની સુપુત્રી જેમની પોતાની માતા નથી, તો અમને લગ્નનો વિચાર અમારી સામે માંડ્યો હતો અને અમને એવું લાગ્યું કે અમારા તરફથી કાંઈક એમને મદદરૂપ થવું જોઈએ. અમારો જ હિન્દુ ભાઈ છે, એ મદદરૂપી અમારા રોહિતભાઈ ચૌધરીએ એ વખતે વિચાર કર્યો કે અમે એમને હિન્દુ વિવાહની કે અમારા મિત્રોની મદદથી કે અમે અમારી રીતે અહીંયા ગાડી અમને પોતાને હવે સ્વખર્ચે રોહિતભાઈએ પોતે એમને કન્યાદાન કરેલ છે. ભાવિનભાઈ પરમાર, HBN TV News, પંચમહાલ.